અને હવે આગળ વાત અન્નદાતાના અડગ આંદોલનની નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન યથાવત છે સરકાર બિલ પરત લેવાના મૂડમાં નથી પરંતુ કાયદામાં કેટલાક સુધારા માટે સરકાર તૈયાર થઈ છે આજે ખેડૂત સંગઠનો અને કેન્દ્ર સરકાર વચ્ચે બેઠક મળી તે પહેલા વડાપ્રધાનના આવાસ પર મોટી બેઠક મળી હતી અને આ બેઠકમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ અને કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર તેમજ કેન્દ્રીય રેલ પ્રધાન પિયુષ ગોયલ પણ હાજર રહ્યા હતા જોકે પીએમ મોદી અને અમિત શાહની ક્લોઝ ડોર બેઠક પણ હજુ ચાલી રહી છે પીએમ આવાસ પર બેઠક પહેલા નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે આશા છે કે ખેડૂતો સકારાત્મક દિશામાં વિચારશે અને આંદોલનનો રસ્તો છોડશે મહત્વનું છે કે આજે દસમા દિવસે પણ ખેડૂતોનું આંદોલન યથાવત છે આજે ફરી ખેડૂત સંગઠનોની કેન્દ્ર સરકાર સાથે બેઠક મળવાની છે અને આજની બેઠક પાંચમા ચરણની છે જોકે આ બેઠક પહેલા જ ખેડૂત યુનિયને 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન પણ કર્યું છે ખેડૂતો પોતાની માંગો પર મક્કમ છે હજુ પણ ખેડૂતો પોતાની માંગણીઓને લઈને દિલ્હીની તમામ બોર્ડર પર અડીખમ છે ખેડૂતોએ છેલ્લા 2 દિવસોથી દિલ્હી મેરઠ નેશનલ હાઈવે 9ને દિલ્હી જવા માટે બંધ કરી દીધો ખેડૂતોને આશા છે કે આજની બેઠકમાં કંઈક સમાધાન નીકળશે અને જો સમાધાન ન નીકળ્યું તો આ આંદોલન વધારે ઉગ્ર બનશે અને દિલ્હીની હજુ વધારે બોર્ડર બંધ કરી દેશે ખેડૂત યુનિયનનું કહેવું છે કે કૃષિ કાયદાઓ રદ કરવામાં આવે જો આજની બેઠક બાદ સરકાર કૃષિ કાયદા રદ કરવાનું જાહેર કરશે તો ભારત બંધનું એલાન પાછું